લગભગ 17 મહિના બાદ ગુજરાત હાઈકોર્ટમાં મંગળવારથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઈ છે। કોરોના અંગેની ગાઈડલાઈન સાથે કોર્ટ કાર્યવાહી ફરી પૂર્વવત થઈ તેનાથી વકીલો અને પક્ષકારો ખુશ થયા છે। હાઈકોર્ટમાં પ્રવેશ કરનાર વ્યક્તિનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે અને પ્રત્યેક વ્યક્તિએ હાઈકોર્ટમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસને પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। હાઈકોર્ટ દ્વારા ઓનલાઈન સ્ટ્રીમિંગ પણ શરૂ કરવામાં આવશે। આજનો દિવસ અમારા માટે જાણે નવા વર્ષનો ઉદય હોય, એક નવો સૂરજ ઉગ્યો હોય એવી અમને બધાને લાગણી અનુભવીએ છીએ। છેલ્લા 17 મહિનાથી જે કોર્ટનું ફિઝિકલ હિયરિંગ બંધ હતું તે આજે ચાલુ થઈ રહ્યું છે। ઘણા લિટિગેન્ટ્સને પોતાની મેટર્સની રાહ જોઈ રહ્યા હતા કે આજે ફિઝિકલ હિયરિંગના હિસાબે શરૂ થશે। અમુક વકીલોની હાલત ખૂબ ખરાબ થઈ હતી, તેઓ લોકો પોપઅપ નહોતા કરી શકતા નવી ટેકનોલોજી સાથે, એમની પાસે જ્ઞાન ઓછું હતું, ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ ઓછું હતું। તો એ લોકો સૌના માટે આ એક જે પ્રણાલીગત પ્રથા છે ફિઝિકલ હિયરિંગની, કે જેમાં અમે પરસ્યુ પણ સારી રીતે અમારો કેસ મૂકી શકીએ છીએ, તો જેનું આજે આ શરૂ થવાના કારણે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ। અમારા એસોસિએશનની વારંવાર માંગ હતી કે બને એટલી જલ્દી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરે। આજે કોરોનાનો કેસ ઘણા ઓછા થઈ ગયા છે અને નામદાર ચીફ જસ્ટિસ અને અન્ય જજોએ આજે સુનાવણી આપી જે પ્રત્યક્ષ રીતે, તેના માટે અમે સૌ તેમના આભારી છીએ અને આજે બહાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવી।